कार्यक्रम में संगीत नाटक एकेडमी नो उस्ताद बिस्मिल्ला खान नेशनल युवा पुरस्कार एवोर्ड दिल्ली खाते एनायत करवामां आवेलो छे। जानकीबेन मिठाईवाला भरूच जिलाना जंबुसर तालुकाना कीमोज गामना उर्वशी दुबे जेओए पायलट बनी भरूचनी शोभा वधारी। भरूचमां सोशियल वर्कर तरीके 25 वर्षथी कार्य करे छे। घरेलू हिंसा रेप छेड़ती अने अपहरण जेवा केसमां भोग बननारने कानूनी मदद करे छे। साथे वर्ष 2016 वुमन एम्पावरमेंटनो प्रधानमंत्री श्री नरेन्द्र मोदी तरफथी एवोर्ड एनायत करवामां आव्यो छे एवा प्रेमिलाबेन वरमोडा जेसीआईना पूर्व प्रमुख दिशा गांधी ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ ચિંતનબેન તોલાટ ભરૂચની દીકરી જેને સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ગોળા ફેંક અને ચક્ર ફેંકમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજો ક્રમ હાંસિલ કર્યો છે ભરૂચનું નામ રોશન કર્યું છે એવા પૂજાબેન ચોક્સી સશક્ત અને મજબૂત સમાજ સેવિકા તરીકે જાણીતા છે જાનવીબેન ભટ્ટ ડોક્ટર આરતી શ્રોફનાઓને કાર્યક્રમમાં થકી ભરૂચની નામાંકિત મહિલા સામાજિક કાર્યકર્તાઓનું પ્રમાણપત્ર અને મોમેન્ટ ઓફ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સીવણ ક્લાસીસમાં તાલીમ લઈ રહેલી યુવતીઓને સીવણ કીટ એનાયત કરવામાં આવી હતી કાર્યક્રમમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા સાયબર સેલના મહિલા પીઆઈ મહેરિયા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને જનહિતાર્થ ચેરિટેબલના ઉપપ્રમુખ જિજ્ઞાસાબેન ગોસ્વામી ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહ્યા હતા ભરોસો રાખીને કામ કરવું મતલબ જે રીતે અમે આ ફિલ્ડમાં હું આવી છું મારા પેરેન્ટ્સના બધાના સપોર્ટથી તો જ્યાંથી હું બિલોંગ કરું છું ત્યાંથી આ વસ્તુ કરવી તો થોડીક ઇમ્પોસિબલ હતી જ અમે મારા પેરેન્ટ્સ અને બધા ભેગા થઈને બહુ જ પ્રોબ્લેમ ફેસ કર્યા છે બટ કંઈ મેટર નથી કરતું લાસ્ટમાં જ્યારે બી તમને તમારું જે જોતું હતું ગોલ એ મળી રહ્યો હું હવે કહેવા જઈશ તો મારી જે બી અત્યાર સુધીની અચીવ કરવા માટેનો જેટલા બી પ્રોબ્લેમ્સ તો હા એ ટાઈમે જ્યારે સીપીએલ કમર્શિયલ પાયલટ લાઇસન્સની ટ્રેનિંગ મેં હાલ જ મેં કમ્પ્લીટ કરી છે જમશેદપુર આઈકેમિસ્ટમાંથી તો જ્યાં મેં સ્ટાર્ટ કરી હતી જમશેદ મને કોઈ આઈડિયા નહોતો કેમ કે હું બિલોંગ કરું છું જે હું કીધું છે ગામડાથી કિમોજ તો ત્યાં તો કોઈ જ નહોતું ને ફેમિલીમાં બી દૂર દૂરથી કોઈ નહોતું આ ફિલ્ડમાં તો મેં પોતે જ મારા પપ્પાના હેલ્પથી મેં એડમિશન લીધું ત્યાં મને ઇવન હા ગુજરાત બોર્ડથી હતી તો ઇંગ્લિશ બી એટલું આવડતું હતું નહીં અને ત્યાં આગળ જેને ખબર પડી કે આગલા સબ્જેક્ટ હોય છે આ છે તે છે કોસ્ટ આટલો છે એ તો અમને ખબર હતી કે હા પપ્પા 30-35 લાખ થશે મન કરાવવા માટે તો પપ્પા ડગમગાયા નહીં એમને હેલ્પ કરી કે વાંધો નહીં તાર કરવું છે તો અમે કરાવીશું તને પણ વચ્ચે એવું થયું કે કોવિડના ટાઈમે મારા અંકલ એમનું નામ પ્રવીણ દુબે છે જેમની કોવિડમાં ડેથ થઈ ગઈ જે બી મારું સ્પોન્સર કરતા હતા સીપીએલ બટ હોસ્પિટલના ને એમની બધી સારવારમાં ખર્ચો બહુ લાગી ગયો કે એવા પોઈન્ટ પર હતા કે પેપર ક્લિયર થઈ ગયા સીપીએલ મેં સોલો ફ્લાય કરતી હતી હું એટલી એરક્રાફ્ટ લઈને જતી હતી બટ એ પોઈન્ટ એવો આવી ગયો કે હવે મારે સ્ટોપ કરી દેવું પડશે મને મારા પર ડાઉટ થઈ ગયો હતો કે શું મેં ગલત આવી ગઈ હું ફિલ્ડમાં મારે આ ફિલ્ડમાં ના આવવું જોતું હતું ઘરની આવી પરિસ્થિતિના હિસાબથી પણ મારા પપ્પાએ કોઈ દિવસ મારું મન મન ઉપર તૂટવા નથી દીધું એને કીધું છે તું જા જેટલી મારાથી કોશિશ થશે એટલી હું કરીશ 6 મહિના 1 વર્ષ હું ઘરે બેઠી હા આ ડ્યુરેશન છે આનો 1 કે 2 વર્ષ પણ મને કમ્પ્લીટ કરવામાં લાગ્યો છે 3-4 યર ડ્યુ ટુ આવા બધા રીઝન્સથી બટ હું આમાં એક જ કહેવા માગીશ કે હું બહુ લકી છું કે મારા પાસે આવા પેરેન્ટ્સ છે ખેડૂત થઈને જબકી ફેમિલીમાંથી ગામથી એમના ફ્રેન્ડ્સ હશે જે કહેતા કે શું અશોક તું તારી છોકરીને પાછળ આટલો પૈસો ખર્ચો કરી રહ્યો છે એ તો એમ બી કાલ ઉઠીને કોઈ બીજાના જ ઘરે જવાની છે ને તને થોડી આપવાની પગાર એનો શું ખોટે ખોટા અને શું ખબર તું આજ સુધી દિલ્હી કે જમશેદપુર ક્યાં ફેરો નહીં અને ક્યાં તું મોકલી રહ્યો છે શું ખબર એ ત્યાં શું કરતી હશે જેવું ગામડાની તો મેન્ટાલિટી આવી જ હોય છે છોકરીઓને ભણાવવાની પાછળ પણ મારા પેરેન્ટ્સે મારા પપ્પાએ કોઈનું સાંભળ્યું નથી સરસ અહીંયા બહેનોનું સન્માન થયું ખાસ કરીને આપણા પાયલોટ બહેનની વાત બહુ ટચી હતી કે કેટલો પુરુષાર્થ થયો અને કેટલી તકલીફો વચ્ચે એક ગામમાંથી એક દીકરી આવતી હોય તો એની શું વેદના હોય એની શું તકલીફો હોય એના પેરેન્ટ્સની શું તકલીફ હોય એ ટચી મોમેન્ટ કહેવાય એમ કહી શકાય અને એવા સંઘર્ષ
સાથે આ એક ખરેખર એક પ્રેરણાદાયક કિસ્સો રહ્યો છે અને ભરૂચ માટે ગૌરવની બાબત છે કે આપણે ભરૂચમાં એક પાયલોટ ડિગ્રી પણ છે. મેરિયા બેને બેન આપણા ડૉક્ટર લીનાબેન પાટીલની વાત કરી, હું એમના વિશે કહીશ તો એ પણ એક આઇડલ છે. આપણો જિલ્લો બહુ સેન્સિટિવ જિલ્લો છે, આપણે બધી એમ કહી શકાય બધા જ તાલુકામાં ઇન્ડસ્ટ્રીઝ છે અને ઇન્ડસ્ટ્રીઝ સાથે સાથે આખા ગુજરાતની અંદર ક્રાઇમ તો હોય પણ એની અબવ ઇન્ડસ્ટ્રીયલ ક્રાઇમ, અને એ પણ એક નવો શું કહેવાય વિષય આની સાથે જોડાયો છે, અને એને સક્સેસફુલી હેન્ડલ કરવું એક વુમેન તરીકે. અને એવું નથી કે હવે એમને ટાઈમ થયો છે, અને ઓવર પિરિયડ ઓફ ટાઈમ તમે જોશો તો જિલ્લાની અંદર જેમ બેને કહ્યું કે કેસીસ ડિટેક્ટ કરવામાં બહુ સફળતા પ્રાપ્ત કરી છે, પણ ખરેખર એક બેન કેટલી બધી હદે મહેનત કરી શકે એનો એક જીવતો જાગતો દાખલો અમે બધાએ જોયો છે અને અનુભવ્યો છે. કારણ કે પોલિટિશિયન હોય તો તરત ક્રાઇમની સાથે ક્યાંક ને ક્યાંક ખબર પડતી હોય કે આટલા આટલા ક્રાઇમ અહીં આગળ થયા છે, અને એ ચોક્કસ એમ કહી શકાય કે એક આપણા માટે ગૌરવની બાબત છે કે આપણા એસપી આટલા સરસ છે. પણ ત્રીજી બાબત, ગુજરાતમાં હમણાં સર્વે થયો અને ગુજરાતના સર્વેમાં એવું બહાર આવ્યું કે 100 જે પુરુષ છે એની સરખામણીમાં જે સારી સારી ડિગ્રીઓ છે, જે કહી શકાય કે પીએચડીને લેવલની ને એનાથી પણ આગળ, તો એમાં વુમન્સ પુરુષ કરતાં આગળ છે. આ બધું તમે જ્યારે વાંચો ને તો તમને ખ્યાલ આવે કે આ વુમન્સ ડેને દિવસે મારો સતત અભ્યાસ રહેતો હોય. કારણ કે કોન્સ્ટન્ટ અત્યાર સુધી હું 15 વર્ષ સુધી વિધાનસભામાં અનેકો વખત બોલ્યો છું, અને આ બધા ડેટા એટલા માટે રાખવાની જરૂર છે. 100 પુરુષની સરખામણીમાં જોવા જઈએ, એક સેકન્ડ, 100ની સરખામણીમાં પીએચડીમાં 130 બેનો છે ગુજરાતમાં, એમફિલમાં 100ની સરખામણીમાં 109 છે, અને ડિપ્લોમા જે ક્રિટિકલ કોર્સિસ છે જે ટેકનિકલ કોર્સિસમાં પણ હવે બેનો આગળ છે, 100ની જગ્યાએ 104 છે. અને ઇન્ટિગ્રેટેડ કોર્સમાં હું એમ કહી શકીએ છીએ એમાં તો ફાર મોર બેટર બેનો આજે ગુજરાતમાં પુરુષ કરતાં આગળ છે. ગુજરાત આમ જોવા જઈએ તો આપણી વસ્તી માત્ર 5% છે. ઇન્ડિયાના પોપ્યુલેશનમાં 135 કરોડની સરખામણીમાં આપણે જોઈએ તો ગુજરાત આપણે 6.5 કરોડ કહીએ છીએ, એ માત્ર 5% છે. જ્યોગ્રાફિકલ એરિયા 6%, ઇન્ડિયાનો આખો પોર્શનના ગુજરાતનો નકશો છે એ માત્ર 6% છે. તો 5%નું પોપ્યુલેશન, 6%નો જ્યોગ્રાફિકલ એરિયા, એ જોવા જઈએ તો આજે ગુજરાત ઇન્ડિયાના સીમાડા પાર કરીને પણ ગુજરાત ફાર મોર બેટર છે, અને એમાં મહિલાઓનો બહુ મોટો હાથ છે. પેરેલલ મહિલાઓનો છે. જય હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનો હું આભાર માનું છું કે એમણે અમારા ડીએસપી સાહેબને આમંત્રિત કર્યા છે. કદાચ અમારા સરને સાંભળ્યા હોત તો આપનો ઉમંગ ખૂબ વધી જાત, પણ એમના પ્રતિનિધિ તરીકે હું આવી છું. સરનો થોડો બિઝી શેડ્યુલ છે. હાલના આપણા જે ડીએસપી સાહેબ ડૉક્ટર લીના પાટીલ સાહેબ છે, તેઓ અગ્રેસર જે કામ કરી રહ્યા છે એમાં મહિલાઓને સેન્ટરમાં રાખીને કામ કરે છે, બીજા નંબર પર બાળકો અને ત્યારબાદ વૃદ્ધો. ખૂબ જ લાગણી સહજ સર કામ કરી રહ્યા છે અને ખૂબ જ ઇફેક્ટિવ કામ થઈ રહ્યું છે. જિલ્લામાં ડિટેક્શન પણ સારા થાય છે. હું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ નિભાવું છું. અત્યારે મેક્સિમમ પૂરા ગુજરાતમાં સાયબર ફ્રોડ મેક્સિમમ વધી રહ્યા છે. અમારા માટે ચિંતાનો વિષય થઈ ગયો છે કે આટલા બધા સાયબર ફ્રોડ વધી રહ્યા છે તો આને રોકીશું કેવી રીતે. તો અમે મેક્સિમમ એના માટેના સેમિનાર લઈ રહ્યા છીએ, કેમ કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું છે કે જાગૃતિ છે એ જ એક આપણી પહેલી સેફ્ટી છે. તમારી અવેરનેસ છે એ તમારો બચાવ છે. મહિલા સશક્તિકરણ વિશે કહું તો આ વિષયમાં ઘણું બધું મેં શીખેલી છું, ભણેલી છું,
એના સેમિનાર લીધેલા છે. સેમિનારમાં પોતે પાર્ટિસિપેટ પણ થઈ છું. ઈશ્વરે તમામ સ્ત્રીને લગભગ, કોઈ શારીરિક ખોડખા પણ ન હોય ત્યાં સુધી તમામને લગભગ સરખી જ બનાવી છે. એવું નથી કે હું પીઆઈ બની, બેન પાયલટ બન્યા, જાનકીબેન સંગીતકાર બન્યા, તો કોઈ માના પેટે જન્મીને તરત કોઈ લેબલ સાથે નથી જન્મતું કે આ વ્યક્તિ આ બનશે. એની પાછળ મહેનત લાગેલી છે, એની પાછળ એની એકાગ્રતા અને એ બનવા પાછળનો પ્રયત્ન લાગેલો છે. ઈશ્વરે તમામને સરખી જ તાકાત આપી છે, બસ ખાલી સ્ત્રી એને પારખવાની જરૂર છે. ઉદાહરણ આપું તો મારા માં કોને કહેવાય, મારા પોલીસ સ્ટેશનમાં એક બનાવમાં સોશિયલ મીડિયા થોડું નોટોરિયસ કામમાં એક બાળક આવ્યું હતું, 7th ભણતું હતું બાળક. મા બાપને બોલાવડાવ્યા, ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને થોડું એણે મિસચીફ કર્યું હતું. બનાવ એવો બન્યો કે મા બાપને બોલાવ્યા, પણ સ્વાભાવિક છે કે બચ્ચું 7th ભણતું હતું એટલે માઇનર કહેવાય, એને તમે ખકડાવી મારી ન શકો. એટલે એના મા બાપને બોલાવીને સાયકોલોજીકલ મેં બધી વાત કરી કે એને પ્રેમથી સમજાવજો, એને વાળી લેજો, એને કાઉન્સેલિંગ કરાવજો અને ખૂબ સારી રીતે એને ટેકલ કરજો. બાળક તમારી પાસે પાછું આવી જશે અને એને ટેકલ કરજો અને વધારે પ્રેમ આપજો. એના પપ્પા તો યસ યસ કરીને નીકળી ગયા. 1 પછી મા એકલી મારી પાસે પાછી આવી, મને કે સાહેબ એક મારી રિક્વેસ્ટ છે. મેં કે બોલો, હું તો ઘેર જઈને મસાલો આપવાની જ છું. પણ રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.